કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજે જોઈએ ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન પ્રકરણ 23. પ્રકરણનું નામ છે સ્વાદ. ફરી વખત રિપીટ કરી જાઉં છું, ધોરણ બે વિષય સામાન્ય જ્ઞાન પ્રકરણ 23 સ્વાદ. આપણે રોજ ખાદ્ય વસ્તુઓ આરોગતા હોઈએ છીએ, રોટલી, શાક, ફળ ફૂલ આ બધી વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ. એમાં કાંઈક ને કાંઈક અલગ અલગ સ્વાદ રહેલો છે. દરેક વસ્તુનો અલગ અલગ સ્વાદ હોય છે. એમાં પહેલું છે કારેલું. તો કારેલું છે એ કડવું હોય છે, કારેલું ખાવામાં કડવું હોય છે પણ ખૂબ ગુણકારી હોય છે. એટલે કારેલાનું શાક ખાવું જોઈએ, કડવું છે પણ ખૂબ ગુણકારી, શરીર માટે ખૂબ ગુણકારી છે તો કારેલું કડવું છે. પછી મરચું, તો મરચું તીખું છે, મરચું તીખું છે. લીંબુ, તો લીંબુ ખાટું છે. પછી મીઠું, તો મીઠું ખારું છે. આંબળું, તો આંબળું તૂરું અને ખાટું બંનેનો સ્વાદ આવે. આંબળામાં ખાટા અને તૂરા બંનેનો સ્વાદ આવે. કેળું, તો ગળ્યું અથવા મીઠું છે. મીઠામાં ઘણી બધી એટલે ગળ્યામાં ઘણી બધી વસ્તુઓ આવે, જેમ કે કેળા, સફરજન, ચીકુ, પપૈયું, આ રીતે ઘણા બધા ફળો ગળ્યામાં આવતા હોય છે. તરબૂચ, દ્રાક્ષ, દ્રાક્ષ ખાટી પણ હોય અને ગળી પણ હોય. એટલે આ બધા કેટલાક આપણે સ્વાદ જોયા. આપણે સ્વાદને મિક્સ કરીને ખાતા હોઈએ છીએ, જેમ કે ખાટું, તીખું, ખારું, આ બધું શાકમાં સ્વાદ પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે ઉમેરો કરવાનો હોય. જે બૈરાઓ, આપણી માતાઓ બહેનો જે રસોઈ કરતી હોય એ સ્વાદ મુજબ એમાં વસ્તુ નાખે. મીઠાની જરૂરિયાત જેટલી હોય એટલું મીઠું નાખે, ખાટાની જેટલી જરૂરિયાત હોય એટલું ખાટું નાખે, તીખાની જરૂરિયાત જેટલી હોય એટલું તીખું નાખે, ગળ્યાની જેટલી જરૂરિયાત હોય એટલું ગળ્યું નાખે. તો આ રીતે જરૂરિયાત મુજબનું ખાણું આપણું બનતું હોય છે. હવે આપણે જ્યારે હું આનો પ્રશ્નોત્તરી કરું ત્યારે આના સવાલના જવાબો ધોરણ બેના દરેક વિદ્યાર્થી મિત્રોએ આપવાના રહે છે. તો ચાલો આવજો બાળકો.